નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, માન્યમાના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલા એક ગામમાં સેના હવાઈ હુમલામાં 9 બાળકો સહિત ઓછામાં ઓછા 17 નાગરિકો માર્યા ગયા હતા. એક માનવ અધિકાર જૂથ રવિવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ભારતીય સરહદની દક્ષિણે આવેલા સાયન ક્ષેત્રના કાનાના ગામમાં સવારે થયેલા હવાઈ હુમલામાં લગભગ 20 લોકો ઘાયલ થયા હતા. આ પહેલાં ગયા વર્ષે એપ્રિલમાં માન્યમાની સેના દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં 100થી વધુ લોકો માર્યા ગયા હતા. ત્યારે મિત્રો, મળતી માહિતી મુજબ આ લોકો સૈન્ય શાસન વિરુદ્ધ આયોજિત કાર્યક્રમની હાજરી આપવા ગયા હતા. યુએનના માનવ અધિકાર વડાએ પણ માન્યમાનની ઘાતક હવાઈ હુમલાની નિંદા કરી હતી. વર્લ્ડક તુર્કીએ કહ્યું હતું કે નાગરિકો પર હવાઈ હુમલાનો અહેવાલ ખૂબ જ ચિંતાજનક છે. ત્યારે મિત્રો, વધુ જણાવી દઈએ કે તેમણે કહ્યું કે શાળાના બાળકો પણ ત્યાં હાજર હતા. અને તેમણે જણાવી દીધું કે ફેબ્રુઆરી 2021માં માન્યમાનની સેનાએ દેશમાં બળવો કર્યો હતો. આ પછી તેમણે સત્તા પર કબજો કર્યો અને ત્યાંથી જ માન્યમાન સેના શાસનનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે મિત્રો, વધુ જણાવી દઈએ કે સેના પ્રદર્શનકારીઓ સામે કાર્યવાહી કરી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર તકરાર પલટ બાદ 3000થી વધુ નાગરિકો માર્યા ગયા છે. તો મિત્રો, આજના માટે બસ આટલું જ. અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.